કેમ છો? ધોરણ 6ના વિદ્યાર્થી છો. આપણે 7મા પાઠમાં ગુપ્તયુગ વિશે આગળ જોયું કે ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત વિશે જાણ્યું. હવે પાઠ 3માં આપણે ગુપ્તયુગની શાસન વ્યવસ્થા વિશે જાણીશું. ગુપ્તયુગની શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્તયુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. એ પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું. હાલમાં આપણા દેશમાં પણ આ પ્રમાણેનું શાસનતંત્ર વહેંચાયેલું છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પર પડી ગઈ છે. મોટા મોટા મહાનગરો, 4 મોટા મહાનગરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ફેબ્રુઆરીમાં. હવે સૌથી પહેલાં આપણે જોઈશું કેન્દ્રીય વહીવટીતંત્ર. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભગવત જેવા વીરો ધરાવતા હતા. વહીવટીતંત્રના મુખ્ય સેનાપતિ, મહાબલાકૃતિ, વિદેશમંત્રી, મહાસંધિ વિગ્રહ, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિભા. મહેલ હોય ત્યાં દરવાજા હોય, એ દ્વાર ઉપરના જે રક્ષકો હોય તેને મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ, જે ઘોડેસવારના સેનાના વડા હોય એને મહાઅશ્વપતિ કહેવાતા. અને મહાબીરુપતિ, એ હાથીની સેનાના વડાને કહેવાતા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની પણ નિમણૂક કરવામાં આવતી. રાજ્યના જે અંગત જે ખાનગી દસ્તાવેજો હોય એને સાચવવા માટે પણ પુસ્તપાલ નિમણૂક કરવામાં આવતી હતી. હવે આપણે જોઈશું પ્રાંતીય વહીવટીતંત્ર. એટલે પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. આખા રાજ્યનો વહીવટ કરવા માટે રાજકુમારને મૂકવામાં નિમણૂક થતી. કુમારાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભૂક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતું. કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગરશ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ 4નું વર્ચસ્વ જોવા મળે છે. અત્યારે પણ આપણા રાજ્યની અંદર દરેક મોટા શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વહીવટ કરતી હોય છે. હવે સ્થાનિક વહીવટીતંત્ર. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામનો મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. એટલે મોટા વડીલો, જે મોટી ઉંમરના હોય એ વડીલોને પણ ત્યાં આગળ નિમણૂક કરવામાં આવતી, એમને સમાવેશ કરવામાં આવતો. હવે આપણે જોઈશું ગુપ્તયુગની આર્થિક સ્થિતિ. આર્થિક સ્થિતિ ગુપ્તયુગની કેવી હતી? તો આ સમયમાં ભારતનો સુવર્ણયુગ હતો. ગુપ્તયુગે આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ખેતી છે, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર, એટલે દેશ વિદેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ વેપાર થતો અને દેશ વિદેશમાં પણ વેપાર ખૂબ જ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા અને ગંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા. કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસરની ખેતી અત્યારે પણ થાય છે. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. દક્ષિણ ભારતની અંદર જે મરી મસાલા, રેશમ અને કપાસનું ઉત્પાદન વધારે થતું, એટલે એનો વેપાર પણ વધારે થતો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠો ભાગ કર તરીકે લેતા હતા. જે ઉપજ થાય એનો જે 6ઠો ભાગ કરવામાં આવે તે કર તરીકે રાજ્યમાં આપવો પડતો રાજાને. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી. રાજા બ્રાહ્મણો અને મંદિરોમાં ભૂમિદાને જમીનનું દાન કરવામાં આવતા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની એક વિશેષતા ગણાય છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સૂત્રો, કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. આખા મધ્ય એશિયાથી યુરોપ સુધી મરી મસાલા, કાપડ, રેશમી કાપડ અને મસાલા બધું બહાર જતું હતું. તો ખંભાત, ભરૂચ, સોપારા,
ત્રામિતી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સૂત્રો કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી. દેશ વિદેશમાં પણ આ જે આંતરરાષ્ટ્રીય બંદરો હતા, જેવા કે ખંભાર હતું, ભરૂચ હતું, સુપારા, ચાંદીપથી, ત્યાં આંતરરાષ્ટ્રીય બંદરોમાંથી પણ લોકો બધું નિકાસ કરતા હતા. કઈ કઈ તો સૂત્રો કાપડ છે, રેશમી કાપડ, મસાલા, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું અને ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી, જ્યારે બીજી સોનું અને ચાંદીની આયાત કરવામાં આવતી હતી. હવે ધાર્મિક સ્થિતિ, ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ કેવી હતી તે જોઈએ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કરાય ખીલેલા જોવા મળે છે. આ ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને એની સંસ્કૃતિ પણ ખૂબ જ વિકસેલી હતી. ગુપ્ત સમ્રાટો એટલે કે ત્યાંના રાજાઓ શાસકો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. આ જેટલા શાસકો થઈ ગયા એ બધા વૈષ્ણવ ધર્મને રાજ્યનો ધર્મ તરીકે અપનાવ્યો હતો, એને રાજ્યનો ધર્મનો દરજ્જો આપ્યો હતો. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદ અંશે પૂજાતા. ત્યાં આગળ વૈષ્ણવ ધર્મ હતો એટલે રામ અને કૃષ્ણને લોકો ભગવાન તરીકે પૂજતા હતા. લક્ષ્મીદેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણનું પુનઃસંકલન થયું. આ સમયમાં રામાયણ અને મહાભારતનું પણ પુરાણનું સંકલન થયું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્ત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. પ્રાચીન સમયમાં પણ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પણ એટલું જ મહત્ત્વ હતું અને એ ગ્રંથ પણ ખૂબ મહત્ત્વનો બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. એટલો વૈષ્ણવ ધર્મને સાથે સાથે શૈવ ધર્મનો પણ એ વિકાસ થયો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો એટલે દક્ષિણ ભારતમાં જે શિવના જે સંતો હતા એ બધા નાયનાર કહેવાતા. જ્યારે વૈષ્ણવ સંતો હતા એ આલવાર કહેવાતા. મહિષાસુર મર્દિની એ દુર્ગાની પૂજા પણ થઈ જતી. અત્યારે પણ બંગાળમાં જાઓ, પશ્ચિમ બંગાળમાં, કોલકાતામાં ત્યાં દુર્ગા પૂજાનું મહત્ત્વ વધારે છે. સૂર્ય અને કાર્તિકની પૂજા પણ પ્રચલિત થઈ હતી. લોકો સૂર્યદેવની અને કાર્તિક ભગવાન કાર્તિકની પણ પૂજા જાણીતી હતી. દક્ષિણમાં તમને ત્યાં આગળ સૂર્ય અને કાર્તિક ભગવાનની મંદિરો પણ જોવા મળશે અને ત્યાંની લોકો પૂજા વધારે કરતા હોય છે. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. એટલો વૈષ્ણવ અને શિવ ધર્મ હતો, જોડે જોડે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંસારક બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. બૌદ્ધ ધર્મમાં બે પંથ હતા, જે મહાયાન અને હીનયાન પંથ વિકસેલા હતા. હવે આપણે જોઈશું ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી તે જોઈએ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક વિકાસ એટલો થયો હતો કે ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવતો. આ યુગમાં એવી નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજ્યા તથા આર્યસો આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. આ કાલિદાસ છે, હરિસ્વામી છે અને રાણી વિજ્યા આ બધા જાણીતા સાહિત્યકારો ગુપ્ત યુગમાં થયા હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસ વિશે તમારે સંસ્કૃતમાં ભણવાનું આવશે. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા. કાલિદાસ એ ભારતના શેક્સપિયર બહુ જાણીતા કવિ હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈને અભિજ્ઞાન સાંકુતલમ, રઘુવંશમ અને મેઘદૂત જેવા મહાકાવ્યની રચના કરી હતી. સંસ્કૃતમાં તમે આઠમા નવમામાં જશો ત્યારે તમને એના સંસ્કૃતના કાવ્યોમાં આ તમને ભણવાનું આવશે. અભિજ્ઞાન સાંકુતલમાં રાજા દુષ્યંત અને શકુંતલાની વાર્તા આવે છે. મેઘદૂત અને રઘુવંશમ જેવા મહાકાવ્યની પણ રચના તેમણે કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. ગુપ્ત યુગમાં મંદિરો બાંધવા અને જુદા જુદા સ્થાપત્યની રચના કરવાનો પણ યુગ હતો. સુખ સમૃદ્ધિ વધારે હતી ગુપ્ત યુગમાં. ગુજરાતમાં ગોપ નથના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. જ્યારે ગુજરાતમાં ગોપ અને નથના કોઠારનું પાર્વતી મંદિર છે અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાર્ય મોટા પ્રમાણમાં થતી. તે વખતે દુર્ગાની, બુદ્ધની અને કૃષ્ણ
અને શિવની મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં બની હતી. હવે આપણે છેલ્લે જોઈશું ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ વહરામી આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્યની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. શૂન્યની શોધથી ગણિતમાં આંકડાની કિંમત વધી ગઈ. જો શૂન્યની શોધ થઈ ના હોત તો આંકડાની કોઈ કિંમત હતી નહીં. વરામીએ વૃદ્ધ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘપટી આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો ખસતો વિકાસ થયો હતો. તે વખતના સમયમાં વૈદિક શાસ્ત્ર અને હાથી ઘોડાની પણ દવાઓ શોધાઈ હતી. વૈદિક શાસ્ત્ર પણ વિકસેલું હતું. રસાયણશાસ્ત્રનો ખસતો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મોરારીનો લોહ સ્તંભ છે. એનો આપણે અત્યારે ઉદાહરણ તરીકે જોવું હોય તો દિલ્હી પાસે આવેલો મોરારીનો લોહ સ્તંભ જે લોખંડનો બનેલો છે, પાંચ ધાતુમાંથી બનેલો છે, તેનો હજુ પણ કાટ લાગતો નથી. હવે મિત્રો, આપણે ગુપ્ત યુગમાં આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અને વિજ્ઞાનની સ્થિતિ વિશે જોયું. હવે આગળ આપણે જોઈશું સમ્રાટ હર્ષવર્ધન વિશે. થેન્ક યુ.